સુરત બીઆરટીએસ અને સિટી બસના અકસ્માતનો મામલો. તમામ બસોની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. સિટી બસની સ્પીડ લિમિટ 40 કિલોમીટર કરી દેવા આદેશ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુરત બીઆરટીએસ રૂટ પર અને સિટી બસને લઈને અકસ્માત સર્જાયો હતો, ત્યારે હવે તમામ બસોની સ્પીડ લિમિટ નક્કી કરી નાખવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સિટી બસની સ્પીડ લિમિટ હવે 40 કિલોમીટર કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. મિસ્ટર, પોતાના રાઉન્ડ દરમિયાન મેયરની સાથે અમરોલી વિસ્તારમાં જે બીઆરટીએસ બસ સ્ટેશન છે તેની પણ મુલાકાત લઈ રહ્યા છે, જે બસ સ્ટેશન બની રહ્યા છે, જે બસ સ્ટેશનના કામ ચાલી રહ્યા છે ત્યાં પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી સિટી બસ અને બીઆરટીએસ બસના અકસ્માતોમાં જે વધારો થયો છે તેને કઈ રીતે રોકવા, તેને કઈ રીતે પબ્લિકની સેફટી વધારવી, બીઆરટીએસ બસના અકસ્માતોને નિયંત્રણ કઈ રીતે કરવા, તમામ બાબતોના ખાસ કરીને નિરીક્ષણ કર્યા. સર, તમામ બસ સ્ટેશનોનું રિએક્શન થઈ રહ્યું છે, આપ પોતે પણ રાઉન્ડમાં સાથે નીકળ્યા છો, કઈ કઈ ક્ષતિઓ કોઈક દેખાઈ હોય, ક્યાં તો કંઈક નવું અપગ્રેડેશન કરવાની કોઈ બાબતો સામે આવી, કઈ રીતે જોઈ રહ્યા છો? સી, બીઆરટીએસ અને સિટી બસ એ બંને સુરત માટે ખૂબ આવશ્યક સેવાઓ છે અને આ સેવાઓ સલામત રહે પણ એટલું જ જરૂરી છે. આજના દિવસે અને આજ પહેલાં પણ આ જે કંઈ બંને સેવાઓ છે એ વધુ સલામત બનાવવા માટે ટ્રાફિક ઇન્જિનિયરિંગના ક્ષેત્રમાં જે પણ શ્રેષ્ઠતમ કંઈ કરી શકાતું હોય એનો પણ સર્વે કરીને એના માટે આ આદેશો અપાયા છે. આદરણીય કમિશનરશ્રી એના માટે પણ સતત પ્રયત્નશીલ છે અને બસની સ્પીડ ઘટાડવી, એના બેરિકેડ જે છે એ ઊંચા કરવાની જરૂર હોય તો એ કરવું, અન્ય જે કલર ડીકોડિંગ કરીને પણ એને જો સલામત રીતે લોકોને ખ્યાલ આવે એવી સ્થિતિમાં લાવવું હોય તો એ મૂકી શકાય. બસ ચાલકો છે, બસના કંડક્ટરો, એની સાથે સંકળાયેલો સ્ટાફ છે એ પણ વધારે સલામત સેવા આપી શકે એ માટે એને તાલીમ આપવાની, એમાં અવેરનેસ આવે એના પ્રયાસો કરવાના. જી બિલકુલ, આ સમગ્ર બાબતે મનપા કમિશનર સાથે પણ વાત કરીશું. સર, જે પ્રમાણે અકસ્માતો વધ્યા છે, એક પછી એક અકસ્માતો, ટક્કર લાગી જવી, કોઈ પડી જવું, દિંડોલીની ઘટનાઓ સામે આવી છે, એને લઈને આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છે? સ્પીડ લિમિટ આપ કીધું હતું કે એને પણ ઘટાડવામાં આવશે, બેરિકેડ ઊંચા કરવામાં આવશે, કઈ રીતે? અને અત્યારે પણ આપ બીઆરટીએસ બસ સ્ટેશનમાં જ છો. આજે મેયરશ્રી અને કમિશનર, આપણે તમામ અધિકારીઓ સાથે એક નિરીક્ષણ કરવા અત્યારે બીઆરટીએસના ટ્રેક ઉપર છીએ અને બીઆરટીએસ ખાસ કરીને જે ગીચ વિસ્તાર છે એમાં જે એનું હાઇટ છે એ 2.5 ફૂટનું છે, તો એને આપણે વધારીને કેવી રીતે ઊંચા કરી શકીએ સો દેટ લોકો એને જમ્પ કરીને આવે નહીં, તથા સ્પીડ લિમિટ જે મિક્સ ટ્રાફિકમાં 50નું સ્પીડ છે, જેના કારણે જે થોડાક દિવસો પહેલાં અકસ્માત થયા છે એ સ્પીડ લિમિટ પણ ઓછું કરવા માટે 40 કરીને સમયપત્રકમાં ફેરફાર કરીને લોકો માટે સલામતી મૂકવા માટે એ પણ વિચારણા હેઠળ છે. એટલે સંપૂર્ણપણે અત્યારે બીઆરટીએસ ટ્રેક ઉપર આપણે નિરીક્ષણ કરીએ છીએ અને જે કંઈ સલામતીના પગલાઓ છે એ પગલાઓ લેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્પીડ લિમિટની જો વાત કરીએ, બીઆરટીએસ હાઈ સ્પીડ કોરિડોર છે એમ જોવા જઈએ તો, અને આપણે 40 કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તો એ કઈ રીતે આપણે આખું મેનેજ કરીશું? બીઆરટીએસમાં જે સ્પીડ લિમિટ છે એ 50 હતા અને 50 રહેશે, કારણ કે એ હાઈ સ્પીડ કોરિડર છે અને હાઈ મોબિલિટી કોરિડર છે. પણ જે સિટી બસ છે એ સિટી બસનું સ્પીડ પણ 50 હતી અને એ મિક્સ્ડ ટ્રાફિકમાં ચાલવાના હોવાથી એનું સ્પીડ ઓછા કરવાનું જરૂરિયાત જણાય છે, જે તજજ્ઞો એક્સપર્ટ કમિટીના સાથે રહીને એને આગળ કરવામાં આવશે. અને હવે આપણે જણાવીએ કે આપણા ગુજરાત